રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી. રાત્રે ભાવનગરમાં કમોસમી વરસાદ. ખેડૂતોની વધતી ચિંતા. ઠંડીમાં વધારો. ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું. રાજ્યમાં નવા 54 કેસ. 16 દર્દીઓ ડિસ્ચાર્જ. અમદાવાદમાં 28 નવા કેસ. અમદાવાદમાં આંબાવાડી નવરંગપુરામાં 2 વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા. સંક્રમણ વધતા તંત્રનો નિર્ણય. અમેરિકામાં કોરોનાના નવા 1,01,000 કેસ સામે આવ્યા. 24 કલાકમાં 1,350ના મોત. જર્મનીમાં 60,000 નવા કેસ. 18-20 નવેમ્બર સુધી ભાજપની આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ. મહેમદાવાદથી સીએમ કરાવશે શરૂઆત. વડોદરાના દુષ્કર્મ આપઘાત કેસમાં વળાંક. આપઘાત માટે યુવતીને મજબૂર કરાઈ હોવાનો ખુલાસો. બોરસદની કૃષ્ણા હોસ્પિટલમાં બેદરકારી. કૃષ્ણા હોસ્પિટલમાં યુવકને કરંટ લાગતા મોત. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે. રાજ્ય બનાસકાંઠા તરફથી બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 3:46 આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાલનપુરથી 61 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. બનાસકાંઠામાં ભૂકંપના આંચકા. બનાસકાંઠાના પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે 4:15 આસપાસ આ ભૂકંપ આવ્યો છે. 3.1ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે. પાલનપુરથી 61 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા. પાલનપુરમાં ભૂકંપ અનુભવાયો છે. 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. તો વાત કરીએ અંગે જ માહિતી માટે સોનલ અનરકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સોનલ, જે રીતે બનાસકાંઠામાં ભૂકંપ અનુભવાયો છે, શું છે વધુ માહિતી? જી શિવાંગીની, આજે વહેલી પરોઢે ભૂકંપ નોંધાયો છે બનાસકાંઠાના પાલનપુર ખાતે. બનાસકાંઠાથી 61 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. વહેલી સવારે 3:46 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.3ની તીવ્રતા સિસ્મોગ્રાફ પર નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ 4.1ની તીવ્રતાનો આંચકો આ જ વિસ્તારમાં નોંધાયો હતો અને પાલનપુરથી 136 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સાંજે 7:25 જે આંચકો છે તે અનુભવાયો હતો. એટલે ગઈકાલથી કહી શકાય કે પાલનપુરના વિસ્તારમાં જે આ ભૂકંપના આંચકા છે તે શરૂ થયા છે. અગાઉના આંચકાઓની જો વાત કરીએ તો મોસ્ટ પ્રોબેબલી કચ્છના ભચાઉ, રાપર, દુધઈ તેમજ જુનાગઢ બાજુના તલાલા અને ઉના બાજુ આ પ્રકારના આંચકા નોંધાતા હતા. પણ છેલ્લા 2 દિવસથી પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે તેનું કેન્દ્રબિંદુ બદલાયું છે અને બનાસકાંઠા તરફ પલટાયું છે. બનાસકાંઠાના પાલનપુર નજીક છેલ્લા 2 દિવસથી એટલે કે આજે બીજા દિવસે પણ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. સિસ્મોલોજીની દ્રષ્ટિએ જો વાત કરીએ તો અગાઉના આ પ્રકારના જે નાના નાના આંચકાઓ છે તે મોટે ભાગે વરસાદ જે ભારે થયો છે તેના કારણે થઈને પેટાળમાં જે ફેરફારો થતા હોય છે તેના પગલે આવી રહ્યા હોય છે. પણ આ પ્રકારે તેનું કેન્દ્રબિંદુ જે છે તે સતત બદલાઈ રહ્યું છે અને તે અંતર્ગત આજે પાલનપુર ખાતે 3.3ની તીવ્રતાનો જે આંચકો છે તે આજે વહેલી સવારે નોંધાવા પામ્યો છે. જી ચોક્કસ સોનલ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ બનાસકાંઠામાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો. ગઈકાલે પણ 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જ્યારે આજે વહેલી સવારે 4:15 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. હવે વાત કરીએ માવઠાની મુસીબતની.
વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વરાજ ભાવનગર તરફથી ભાવનગરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી તે મુજબ મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કાળિયાબેડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ભાવનગરમાં નોંધાયો છે. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે તેના કારણે 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી ગુજરાતમાં. તેને જોતા ગઈકાલે મોડી રાત્રે ભાવનગરમાં માવઠું જોવા મળ્યું. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે રાજકોટ તરફથી. રાજકોટમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે પ્રથમ દિવસે જ છાંટા જોવા મળ્યા હતા. રાજકોટ ભાવનગર તેવા અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હવે વાત કરીએ ઠંડીના ચમકારાની. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. કાશ્મીરમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. શિયાળાની વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં શિયાળાની શરૂઆત, દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો ગુજરાતમાં વધતો જઈ રહ્યો છે. અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં જે રીતે હિમવર્ષા થઈ છે તેના કારણે અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે ઠંડી જોવા મળી છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, ખાસ કરીને અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે, શું વધુ માહિતી? શિવાંગની, જે રીતે શિયાળાની મોસમ હવે જામી રહી છે, ધીરે ધીરે જે રીતે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો કાશ્મીરમાં જે હિમવર્ષા પડી છે ત્યારબાદ ગુજરાતમાં પણ વાતાવરણ છે તેમાં પલટો આવી રહ્યો છે. આપણે સીધા જ બતાવવા માંગીશું કે જે રીતે અત્યારે હાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારનો સમય છે, 7 વાગ્યા છે, તેમ છતાં હજી સુધી સૂર્યોદય નથી થયો અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે. જે રીતે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે આવનારા 18, 19 અને 20 તારીખે કમોસમી વરસાદ પડે એટલે કે માવઠું પડે તેવી શક્યતાઓ છે, ત્યારે વાદળછાયા વાતાવરણની વચ્ચે ઠંડી પણ વધે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. એક તરફ ધુમ્મસભર્યું વાતાવરણ, વાદળછાયા વાતાવરણ અને સાથે જ ઠંડી સતત વધી રહી છે, ત્યારે ઠંડીની મોસમમાં લોકો સ્વાસ્થ્યસભર બનતા હોય તેવું લાગી રહ્યું છે. સવારથી જ લોકો ગાર્ડનમાં આવે છે, વર્કઆઉટ કરે છે અને તેના કારણે અત્યારે હાલમાં જે રીતે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં જે રીતે સવારથી જ લોકો ક્યાંક વર્કઆઉટ કરતા દેખાય છે, ક્યાંક લોકો રનિંગ કરતા દેખાય છે, સ્કીપિંગ કરતા દેખાય છે, યોગા કરતા દેખાય છે. આમ શિયાળાની મોસમમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું અને તંદુરસ્તીનું વધારે ધ્યાન રાખતા હોય છે, ત્યારે મહત્વનું છે કે આ બાબતે લોકો શું કહી રહ્યા છે તે આપણે જાણવાની કોશિશ કરીએ. આપણી સાથે જોડાયા છે એક વ્યક્તિ કે જેમને પૂછીશું. શું નામ છે આપનું? અફઝલભાઈ. અફઝલભાઈ, જે રીતે આપ સવારે આવો છો, શિયાળાની મોસમ છે, વર્કઆઉટ કેટલું જરૂરી? મિનિમમ 20% વર્કઆઉટ જરૂરી છે બોડી માટે. તમે કંઈક પણ ના કરો, વોકિંગ કરો, રનિંગ કરો, ચાલો, સાયકલિંગ કરો યા ગાર્ડનમાં તમે વર્કઆઉટ કરો, એ રિક્વાયરમેન્ટ છે 20%. શિયાળામાં કેટલી મજા આવે છે? શિયાળામાં જે તમને મજા આવે છે, તમને તંદુરસ્તી હવા મળે, નેચરલ મળે, એ તમને બહાર ક્યારેક નહીં મળે આ મોસમની અંદર. ખાસ કરીને અત્યારે હાલમાં વરસાદી સિઝન છે એટલે કે માવઠાની શક્યતાઓ છે. હવામાન વિભાગ એવું કહે છે કે આવનારા 2-3 દિવસની અંદર વરસાદ પડશે, ત્યારે ઠંડીનું જોર વધશે. લોકો પોતાની તંદુરસ્તી જાળવવા માટે શું શું કરતા હોય છે? નોર્મલી યોગા કરે છે, જીમ કરે છે, ચાલવા માટે આવે છે ફાઇનલી, એન્ડ ગરમ પાણી અને ન્યુટ્રિશન પર આટલું ધ્યાન રાખે છે જે જરૂરત છે બોડીના.
तो जो शिवांगनी जी रीते अत्यारे हाल में गार्डन नी अंदर ने अलग अलग जगह जी रीते वर्कआउट चाली रही है तेने लईने महत्वनुं छे के शरीर माटे तंदुरस्ती खूब जरूरी है अने तेमां पण जोवा जोईए तो हवे लोको जे छे ते टेक्नोलॉजी सफर थया छे लोको टेक्नोलॉजी नो उपयोग करी अने वर्कआउट करता थया छे आप जोई रह्या छो के मोबाइल ना माध्यम थी एटले के टेक्नोलॉजी ना माध्यम थी वर्कआउट थाय छे एटले एक साथे ग्रुप वर्कआउट करवू होय तो पण करी शकाय छे अने तेनो ज त्यारे टेक्नोलॉजी नो लाभ लई अने दरेक लोको अलग अलग रीते वर्कआउट करे छे सवारथी ज गार्डनो योगा सेंटर जिम अलग अलग जगह जई अने શિયાળાની જે મોસમ વધી રહી છે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેની અંદર પોતે તેનો લાભ લઈ અને પોતાની તંદુરસ્તી જાળવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે આવનારા દિવસોમાં એટલે કે આવનારા 3 દિવસમાં માવઠાની શક્યતા છે કમોસમી વરસાદ પડશે ત્યારે એક તરફ ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે તો બીજી તરફ ઠંડીનું જોર વધશે એટલે ચોક્કસથી ઠંડીનું જોર વધતા લોકો શિયાળુ વસ્ત્રો પહેરશે અને સાથે જ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાના કારણે આ કમોસમી વરસાદ રોગચાળાને પણ આમંત્રણ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે શિયાળાની વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે વડોદરા તરફથી વડોદરામાં જે દુષ્કર્મ અને આપઘાતનો બનાવ સામે આવ્યો હતો તેમાં નવો વળાંક આવ્યો છે વડોદરાના કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં આપઘાત માટે યુવતીને મજબૂર કરાઈ હોવાનો ખુલાસો થયો છે સામૂહિક દુષ્કર્મ મામલે વલસાડ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે રેલવેના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા છે અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે આપઘાત માટે યુવતીને મજબૂર કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે સામૂહિક દુષ્કર્મ મામલે વલસાડ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે રેલવેના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા છે બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે વલસાડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વલસાડમાં એસીબીની સફળ ટ્રેપ સામે આવી છે લાંચ લેતા અધિકારીને ઝડપવામાં આવ્યો છે પીએસઆઈ અને વકીલ એસીબીના સકંજામાં આવ્યા છે રૂપિયા 1.5 લાખની લાંચ લેતા વકીલ ઝડપાયો છે સેલવાસના 12 માલિકનું નામ દાખલ ન કરવા માટે લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે એફઆઈઆરમાં નામ સામેલ ન કરવાની લાંચ માંગવામાં આવી હતી પીએસઆઈ કલેક્ટર કચેરીના અધિકારીના પત્ની હોવાની ચર્ચા છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બોરસદની કૃષ્ણા હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે કૃષ્ણા હોસ્પિટલમાં બેદરકારી કૃષ્ણા હોસ્પિટલમાં યુવકને કરંટ લાગતા મોત નિપજ્યું છે હોસ્પિટલમાં ટિફિન આપવા આવેલ મિત્રનું મોત નિપજ્યું છે મૃતક 32 વર્ષીય ગાજણા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે કુલરમાંથી પાણી ભરવા જતા કરંટ લાગ્યો હતો અને યુવકનું મોત નિપજ્યું છે બોરસદની કૃષ્ણા હોસ્પિટલની બેદરકારી કરંટ લાગતા યુવકનું મોત નિપજ્યું છે ઉલ્લેખનીય છે કે તેના મિત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યારે મિત્ર ટિફિન આપવા માટે આવ્યો ત્યારે કુલરમાંથી પાણી ભરવા જતા કરંટ લાગતા 32 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે હોસ્પિટલમાં ટિફિન આપવા આવેલા મિત્રનું મોત મૃતક 32 વર્ષનો ગાજણા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે કુલરમાંથી પાણી ભરવા જતા આ યુવકને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ આ યુવકનું મોત નિપજ્યું છે બોરસદની કૃષ્ણા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી કૃષ્ણા હોસ્પિટલમાં યુવકને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે
અહીંયા અનેક સડકતા સવાલ થઈ રહ્યા છે. યુવકના મોત પાછળ જવાબદાર કોણ, જવાબદાર લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, તેવા અનેક પ્રશ્નો અહીંયા થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ક્યારે કડક તપાસ કરવામાં આવશે તે અંગે પણ હજુ સવાલ છે. મિત્રોને ટિફિન આપવા આવેલા યુવકનું મોત નિપજ્યું છે. 32 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. કૃષ્ણા હોસ્પિટલનો આ બનાવ. બોરસદમાં આવેલી કૃષ્ણા હોસ્પિટલમાં કુલરમાંથી પાણી ભરવા જતા યુવકનું મોત નિપજ્યું છે. કરંટ લાગતા આ યુવકનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે તેના મિત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આ યુવક ટિફિન આપવા માટે આવ્યો હતો, જ્યાં તેનું કુલરમાંથી પાણી ભરવા જતા કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ત્યારે પોલીસ ક્યારે કડક તપાસ કરશે તે અંગે હજુ પ્રશ્નાર્થ છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના 20 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે. પાકિસ્તાનમાંથી 20 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન જેલમાંથી આ માછીમારો મુક્ત થયા છે. વડોદરા રેલવે સ્ટેશન આ માછીમારો પહોંચ્યા હતા. ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે તેઓ વડોદરા પહોંચ્યા હતા. 2017-18માં પાકિસ્તાને તેમનું અપહરણ કર્યું હતું. નવા વર્ષમાં પ્રથમવાર 20 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. 500 જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાને પકડ્યા હતા. હજી પણ ઘણા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. 20 જેટલા માછીમારોને પાકિસ્તાને છોડ્યા હતા. 4 વર્ષથી અમે પાકિસ્તાનની જેલમાં હતા. 4 વર્ષ પછી આજે ઘરે જઈએ છીએ. અને હજુ પણ 580 માણસો પાકિસ્તાનની જેલમાં છે. મોદી સરકારને રિક્વેસ્ટ છે કે એ માણસોને પણ છોડાવે. બસ બીજું કઈ નથી કહેતા, બાકી અમે બધા ખુશ છે. હવે વાત કરીએ કોરોના કાળની. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રાષ્ટ્ર. અમદાવાદ તરફથી અમદાવાદમાં ત્રીજી લહેરના એંધાણ સર્જાયા છે. 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. મનપા દ્વારા 40 નવા ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા. દરરોજ અંદાજે 7,000 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટમાં વધારો કરાયો છે. અમદાવાદમાં વધુ એક વખત ટેસ્ટિંગ ડોમો ઉભા કરવામાં આવ્યા. મનપા દ્વારા નવા 40 ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ અમદાવાદમાં સતત કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર અમદાવાદમાં જ 28 નવા કેસ સામે આવ્યા છે. અગાઉની જો વાત કરીએ, દિવાળી પહેલા માત્ર રોજના 17-25 કેસનો આંકડો સમગ્ર ગુજરાતમાં સામે આવતો હતો, પરંતુ ગઈકાલે 24 કલાકમાં 28 કેસ માત્ર અમદાવાદમાં સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કન્ટેનમેન્ટ ઝોન પણ હવે ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આંબાવાડીમાં કર્મણીય ફ્લેટના 8 મકાન કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે, જ્યારે નવરંગપુરાના તુલીપ સિટાડેલમાં 6 મકાન કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. શહેરમાં કુલ 4 સ્થળો પર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા. 24 કલાકમાં શહેરમાં કુલ 28 કેસ કોરોનાના નવા નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં 2 સ્થળનો વધારો, તેની સાથે શહેરમાં કુલ 4 સ્થળો પર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યું છે. આંબાવાડી અને નવરંગપુરાના બંને ઝોનમાં વધારો કરાયો છે. આંબાવાડીમાં કર્મણીય ફ્લેટના 8 મકાન, જ્યારે નવરંગપુરાના તુલીપ સિટાડેલમાં 6 મકાન કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
દિવાળીના તહેવારો બાદ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા કોરોનાના નવા કેસોમાં થતા વધારાએ લોકોની અને પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે અને લોકો બેદરકાર બની અને માસ્ક વિના ફરતા જોવા મળી રહ્યા છે। તેવામાં કોરોના કેસ વધતા શહેર પોલીસ પણ સક્રિય થઈ છે અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં 2451 લોકો સામે માસ્ક ન પહેરવા બદલ ગુનો નોંધ્યો છે, જેનાથી 24,51,000 જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। જ્યારે બીજી બાજુ 403 લોકો સામે કરફ્યુ ભંગ બદલ ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 2451 જેટલા નાગરિકો જાહેર જગ્યાએ માસ્ક ન પહેરી ફરતા મળેલા છે, જેમની સામે કાર્યવાહી હાથ ધરી 24,51,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવેલો છે। વધુમાં જે રાત્રિ કર્ફ્યુ દરમિયાન કર્ફ્યુનું ખૂબ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય એ માટે અમદાવાદ શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તથા અમદાવાદ શહેરની ઇન્ટરનલ જગ્યા ઉપર રાત્રિ વાહન ચેકિંગ તથા નાકાબંધીના પોઈન્ટ રાખવામાં આવેલા છે, જે અનુસંધાને છેલ્લા 7 દિવસમાં 286 જેટલા જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરી 275 જેટલા નાગરિકોને કર્ફ્યુ ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મધ્યપ્રદેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે। લગ્નમાં મહેમાનોની સંખ્યા પરની મર્યાદા હટાવી દેવામાં આવી છે। શાળાઓ, કોલેજો, હોસ્ટેલ અને કોચિંગ ક્લાસ પણ 100% ક્ષમતા પર ખોલવામાં સક્ષમ હશે। સીએમ શિવરાજસિંહ ચૌહાણે બુધવારે તમામ પ્રતિબંધો હટાવવાનો આદેશ આપ્યો છે, તે આજથી જ લાગુ થશે। રાજ્યના તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાઓ પણ યોજાઈ શકે છે, તો આ તરફ રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી શકે છે। જોકે માસ્ક પહેરવું અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું હજુ પણ જરૂરી રહેશે। તે જ સમયે રાત્રે 11:00 થી સવારે 6 વાગ્યા સુધી લાગુ પડતો નાઇટ કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો છે। મહામારી કે સમય કોવિડ-19 મહામારી કે સમય જો પ્રતિબંધ લગાય ગયે થે वो सभी प्रतिबंध आज से ही हमने हटाने का फैसला किया है। अब समस्त सामाजिक, राजनीतिक, खेल, मनोरंजन, सांस्कृतिक और धार्मिक आयोजन पूरी क्षमता के साथ हो सकेंगे। प्रदेश में अलग अलग स्थानों पर लगने वाले મેલો કા આયોજન કિયા। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ભરૂચ તરફથી। ભરૂચમાં ધર્માંતરણનો મામલો જે સામે આવ્યો છે તેમાં 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। 37 હિન્દુ પરિવારનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું। અન્ય 5 આરોપીઓને શોધવા માટે પોલીસની 3 ટીમો કામે લાગી છે। ભરૂચના કાંકરિયા ગામે ધર્માંતરણનો મામલો, જેમાં 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે હજુ પણ 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। આ 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે ભરૂચના કાંકરિયા ગામે 37 હિન્દુ પરિવારોનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું। ભડકાઉ ભાષણ અને લાલચ આપી અને તેમને ધર્માંતરણ કરવામાં આવ્યું હતું। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે। આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ 18-20 નવેમ્બર સુધી આ કાર્યક્રમ યોજાશે। 100 આત્મનિર્ભર ગ્રામ યાત્રાના વિકાસ રથને પ્રસ્થાન કરાવવામાં આવશે, જેમાં આજે મહેમદાવાદથી સીએમ વિકાસ રથનો પ્રારંભ થશે। વડોદરાના સોખડાથી હર્ષ સંઘવી લીલી ઝંડી આપશે, તો રાજકોટથી મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રારંભ કરાવશે। 1577 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। 1,00,000થી વધુ લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ પણ તેમાં કરવામાં આવશે।
સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavyanews.com. નમસ્કાર.